હેલો ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અત્યારે રક્ષાબંધનની પહેલા અમારે રઘુવંશીમાં વીરપસલી મનાવવામાં આવતી હોય છે, તો પસલી બાંધવાની હોય છે. બેન ભાઈને પસલી બાંધે, પછી રક્ષાબંધનની પસલી કાઢીને રાખી બાંધે રાખડી. તો અત્યારે તૈયારી ચાલુ છે. અને બીજું શું, લગભગ હવે વીરપસલી બા હવે રઘુવંશીમાં બ્રાહ્મણમાં જ હોય છે ને, બધાય હવે તો કરે, બધા કરે છે, બધાય કરે, બધા કરતા હોય. ઓકે, ગુજરાતમાં લગભગ બધાય કરતા. ઓકે, એ રાખ દો. થોડું જોરથી બોલો, શું મંત્ર બોલો છો? બંધાયેલો આજે લગભગ હવે અહીંથી છે ને, એમ સમજો કે બે નહીં પણ ચાર પાંચ દિવસની વાર છે. હવે એનાઉન્સમેન્ટ કરી છે ફાઇનલી કે અમે લોકો થાઈલેન્ડ જઈ છીએ આ જ રીતના વિડીયો શૂટ માટે. અને બસ જોઈએ હવે ત્યાંનું ઇન્ડિયન ફૂડ આપણે કવર કરવાની કોશિશ કરશું, બાકી હરશું ફરશું. અને સાથે યશ બી હશે આ વખતે, એટલે રક્ષાબંધન અમે અહીંયા નથી. હવે એક શૂટિંગમાં જવાનું છે, જ્યાં જઈએ બારે ગાડી રાખવાના ગેરફાયદા. પાછું પંચર બળવું છે, હવા પૂરી છે. પાછું એ જે પંચર હતું ને, એ પંચર વાંચું છે ને, આ જ છે જે અહીંયા રસ્તા અમારે બહુ બને છે ને, કપચી કપચી નું પંચર છે. થાઈલેન્ડ જવા પહેલાની થોડીક શોપિંગ ચાલુ થઈ ગઈ છે, હવે આ બધું ચાર્જિંગમાં લગાવશું. આ છે જામનગરના પ્રખ્યાત પાન, ચોકલેટ પાન છે. આપણે ઈટન ડ્રાઈવ ઉપર સ્ટોરી તો મૂકી હતી, ઘણા લોકો લોકલ જે જામનગરીય છે ને એ પણ પૂછતા હતા કે આ ક્યાંનું પાન છે. તો હું કહી દઉં, આ જામનગરમાં રણજીતનગરમાં મોડર્ન પાન આવેલું છે, ત્યાંનું પાન છે અને મારું તો એકદમ પ્રિય છે. બહુ મસ્ત, અંદર તૂટી ફૂટી પછી ઓલી મીઠી સલી કહેવાય કે યાદ નથી,
એવું બધું અંદર જે પાન મીઠું પાન હોય એનો મસાલો અંદર નાખેલો હોય. આ કુરિયર આવ્યું હતું સાર્થક સાત્વિક માંથી, આપણે એનો વિડીયો બનાવ્યો હતો ઘીનો, અને કંઈક પ્લાન્ટેશનને લગતું છે, હજી ડિટેલમાં જોવાનું છે. અને આ છે મેટ્રેસ બા માટે, ડૉક્ટર છે ને એ આપણા ફોલોવર નીકળ્યા, તો એ મને આવીને સ્પેશિયલ કહી ગયા કે 24 કલાક આ મેટ્રેસ ચાલુ રાખવાની, માનું કે અહીંયા સૂતા હોય તો આ ચાદરની નીચે બેડશીટની નીચે કન્ટિન્યુ ચાલુ રાખવાની, એટલે સર્ક્યુલેશન બ્લડમાં થતું રહે, એના માટેનું છે. એટલે હમણાં વિડીયો જોઈને આ ચાલુ કરવાનું છે. કેમ છો? બસ આનંદ. પસલી બંધાવીને પછી એક દિવસ વયો ગયો છે, સવારથી બપોર સુધી જામનગર કામ હતું તો કામ પતાવી આવ્યો, ત્યાંથી પાન લઈ આવ્યો. એ પછી બાને છે ને બીજા એક, હું તો હવે ત્રીજા થશે ને, ત્રીજા ડૉક્ટરને સલાહ લીધી, ચોથા ડૉક્ટર વિશાલ કરીને, વિશાલભાઈ નામ છે, સરનામ ભૂલાઈ ગઈ, અને ઓર્થોપેડિક છે, સારા ડૉક્ટર છે, બહુ સારું કામ છે. હવે એમનું બતાવ્યું, બેનને તકલીફ છે ગોઠણમાં, બાને તો છે જ, તો ચાર અલગ અલગ એંગલમાં એમને એક્સરે કરાવ્યા, તો એમ કહે છે પગમાં જે શું કહેવાય એને, એન્કલ જોઈન્ટ, ત્યાં એમને ફ્રેક્ચર છે. પછી કરોડરજ્જુમાં એમાં માઇનોર ફ્રેક છે, એટલે ટોટલી બેડ રેસ્ટ માટે કીધું છે. અત્યારે જે બેઠા છે એમ તો એમનાથી કન્ટિન્યુ નથી સુવાતું, પણ અત્યારે બેઠા છે, હજી જમીન ઊભા થયા, એક મિનિટ થઈ છે, 5 મિનિટ આ રીતના બેસશે, હવે પછી વળી ટોટલી આરામ. એટલા માટે જ ઓલી મેટ્રેસ લીધી છે, એ ડૉક્ટરે સજેસ્ટ કર્યું તમે લઈ લેજો, અને 15 દિવસની દવા આપીશ, 15 દિવસ પછી પાછું બતાવવાનું છે. અલગ અલગ એંગલમાં 4 એક્સરે પડાવ્યા, એમનું કહેવાનું એમ થયું કે 2 ક્રેક છે માઇનોર, પણ એને લીધે તકલીફ છે આ બધી. જોઈએ બેડ ટેસ્ટ પૂરેપૂરો કરવાનું કીધું છે, ફેર પડે એના માટે. અને એક બાજુ થાઈલેન્ડ જવાનું છે, તો મારે વિડીયો શૂટ કરવાની, પછી એડિટિંગ અપલોડિંગ એ બધી જવાબદારીઓ બધી છે, એની સાથે સાથે ત્યાં જવાની તૈયારી. હવે આજે જ સાંજે જો લગભગ એટલે મની એક્સચેન્જ કરાવવાના છે, પછી પોલિસી લીધી છે, હું તો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ હવે માંગતા નથી, પણ આપણે લઈ જવો છે. પૂરી વિગતવાર હું ડિટેલમાં બનાવીશ, શું શું જરૂર છે, હું જઈશ આવીશ, એમાં પૂરેપૂરી માહિતી હું આપીશ, કે કોઈને જવું હોય તો ખ્યાલ આવે. અને મેજોરિટી ત્યાં ફૂડના વિડીયોઝ બનાવવા છે, પછી એવી રીતના જો પોસિબલ હશે તો ટ્રાવેલ વિડીયો આ રીતના કંઈક બનાવીશ કે પૂરી માહિતી મળી જાય. ઈટ એન્ડ ડ્રાઈવ ઉપર આવશે ને આના ઉપર આવશે, પણ હવે ખ્યાલ નથી કે એમાં કેવી રીતે શૂટ કરશું. હો 6 તારીખે જવાનું છે, 6 તારીખે બપોરે અહીંથી ટ્રેન છે 3 ટાયર, અને મુંબઈથી પછી ફ્લાઇટ છે, અને રિટર્નથી મુંબઈએ જવાનું છે મારે, અને આવીશ ત્યાં 7-8 ચાલુ. કેવું શેડ્યુલ ટાઈટ છે બા? સરસ છે, મજા આવે. ભાગા ભાગી ખબર ન પડે, ભાગા ભાગી. બાકી કયો શું છે? કઈ નથી, હવે દવા ખાઈ ને મજા કરી. રાજયોગ કહેવાય, આરામ કરતા કરતા એ ઓર્ડર જ દેવાનો, ઓર્ડર જ દેવાનો, ભગવાન નામ લેવાનું, ઉતા ઉતા જેટલું આમાં થાય એટલું. આ શ્રાવણ મહિનો છે, થી આપણે હવરો રસ લેવાનો. બી પોઝિટિવ એ ખોણ આવ્યો, કદાચ આપણા કોઈ ગુજરાતી ભાઈઓ થાઈલેન્ડમાં હોય ને ત્યાંથી આ વિડીયો જોતા હોય, તો કંઈ સજેશન હોય તો જરૂરથી દેજો. આમ તો ગઈકાલે મેં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ આ 3 ઉપર કમ્યુનિટી પોસ્ટ મૂકી દીધી છે,
અને ઘણા બધા આપણા મિત્રોના મેસેજ અને કોલ્સ આવવા માંડ્યા છે, સજેશન અને ત્યાંના લોકલ ફૂડ ક્યાં ક્યાં એક્સપ્લોર કરવા એના માટે. હો બા, એક જ દિવસમાં ઘણા સજેશન્સ આવી ગયા છે, એટલે જોઈએ હવે. અને આ વખતે તો યસ આઈ છે સાથે, એટલે કંપની રહેશે. જય ગરવી ગુજરાત.